દેશ અને રાજ્યના ત્રણ સમાચાર એવા છે જે આપણને આજે જવાબ આપવાના છે કે શું કામ આપણા દેશની ખાસ બધા અંશે મોટા ભાગના મહાનગરોની જે બનવાના હતા સ્માર્ટ સિટી પણ ફરી ગઈ છે પથારી એ એ પરિસ્થિતિ શું કામ છે પણ સૌથી પરિસ્થિતિમાં આજે હવામાનની પરિસ્થિતિ સમજીએ કે શું કામ ગુજરાત પર હજુ પણ આફત મંદરાઈ રહી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મંગળવારથી લઈને બુધવાર સુધીમાં શું પરિસ્થિતિ બદલાઈ અને આવનારા સમયમાં કઈ દિશામાં આ હવામાન સતત બદલાતું રહી શકે છે અને આવતીકાલે કઈ જગ્યાએ વધારે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે એ દ્રશ્યો દર્શાવતી આ પરિસ્થિતિ છે અને તમે આ જે દબાણ છે હવાનું અને પછી જે ડિપ્રેશન બને છે અલગ અલગ જગ્યાએ ગુજરાત રાજ્યમાં બનતી અલગ અલગ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એના પરથી તમને સમજાશે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં અને બાકીના પૂર્વી વિસ્તારોમાં અને એના પછી સૌરાષ્ટ્રના હિસ્સામાં અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના હિસ્સામાં અને પછી ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહેવાનો છે વરસાદ સાવે સાવ જતો રહે પ્રકારની પરિસ્થિતિ નથી અને એટલે જ પાંચમી તારીખની આજુબાજુ સુધી વરસાદ શુક્ર શનિની આજુબાજુ સુધી વરસાદ રહેવાનો છે અને એ વરસાદ ભારેથી ભારે વરસાદ પણ હોઈ શકે છે સિસ્ટમ સૌરાષ્ટ્રમાં પણ બનેલી બતાવે છે વડોદરાની આસપાસ પણ વરસાદ રહેવાનો છે દક્ષિણ ગુજરાતમાં તો એટલો બધો વરસાદ પડ્યો કે એની અસર જોવા મળી ભરૂચના વાલિયામાં એક ગાંધીનગરમાં વીજળીના ચમકારા થયા અને ખૂબ વધારે વરસાદ પડ્યો અને ગાંધીનગરના રસ્તા તો ચંદ્ર સાથે સ્પર્ધા કરી રહ્યા છે કે ભાઈ ક્રેટર વધારે ઊંડો ક્યાંનો ચંદ્રનો કે ગાંધીનગરનો તો ગાંધીનગર વાળા કે છે અમે જીતી જઈશું ચંદ્રમા સાથે જે રીતે કોમ્પિટિશનમાં એ લોકો છે અને ગાંધીનગરના કોર્પોરેશને આમ સ્પર્ધામાં ભાગ લઈ લીધો છે કે ભાઈ અમે ભલે પાટનગરના પણ અમે કહેવાઈએ કોર્પોરેશન અને કોર્પોરેશન કહીએ અને જે પણ વ્યવસ્થામાં ન નળ ગટર રસ્તા આવતું હોય ત્યાં આપણે નાક કપાઈને જ રહેવાનું જો કે હવે તો નાક બચ્યું નથી કે કપાય બાકી હોય તો કપાઈ જાય હવે છે નહીં એટલે એ પરિસ્થિતિ છે અને એ સિવાય હવે આ પાંચ તારીખના પણ તમે દ્રશ્યો જોઈ શકો છો તમે મહેસાણાથી લઈને પાલનપુર સુધી આ બાજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદની ખૂબ સંભાવનાઓ છે આ મહીસાગરનો હિસ્સો છે આ બાજુ અહીંયા ઉપર રાજસ્થાનમાં અને પછી અહીંયા મધ્યપ્રદેશમાં પણ વધારે વરસાદ છે અને આ વધારે વરસાદ બાકીના બધા વિસ્તારોમાં પણ વરસાદ લઈને આવશે સિસ્ટમ અલગ અલગ જગ્યાએ બદલાતી રહે છે પણ એ બદલાતી સિસ્ટમ આખું અઠવાડિયું આ વરસાદ લઈને આવવાની છે અને વરસાદ તીવ્ર રહેવાનો છે એટલું આપણને સ્પષ્ટ દેખાઈ દેખાઈ રહ્યું છે અને ખાલી આપણે ત્યાં ખાલી ગુજરાતમાં જ વરસાદ છે એવું નથી દેશના બાકીના હિસ્સાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે હાલ વેધર રડાર શું કહી રહ્યો છે પણ મારે તમને બતાવવું છે એ સિવાય દુનિયાના કોઈ ને કોઈ હિસ્સામાં સતત આ પ્રકારે સાયક્લોન ને બાકીની બધી સમસ્યાઓ છે ચાલતી હોય છે તમે અહીંયા બંગાળની ખાડીમાં પણ એક બનતું દબાણ તમે જોઈ રહ્યા હશો હવે આ બંગાળની ખાડીમાં જે દબાણ બને છે પવનો ગોળ ગોળ ફરતા દેખાઈ રહ્યા છે એ આગળ વધે આ સિસ્ટમ તો એ આવનારા સમયમાં વરસાદ લઈને આવે એ કઈ દિશામાં જાય છે આવનારા સમયમાં એના પર પણ બહુ નજર રહેવાની છે પણ એ સિસ્ટમ અહીંયા વધી રહી છે એટલે આ ઓડિશા પશ્ચિમ બંગાળથી લઈને પછી આખા દેશમાં વરસાદ લઈને આવશે આ સિસ્ટમ એટલે સિસ્ટમો સતત બનવાની ચાલુ છે આખી દુનિયામાં આ ચાલી રહ્યું છે હું તમને જે વેધર રડાર બતાવવાની હતી એના પરથી પણ તમને સમજાશે કે વર્તમાન પરિસ્થિતિ ભારત દેશની શું છે અને ક્યાં ખૂબ તીવ્ર વરસાદ દેખાઈ રહ્યો છે જ્યારે આપણે આ શૂટ કરી રહ્યા છીએ ત્યારે કઈ જગ્યાએ વરસાદ છે તો એ મહારાષ્ટ્રની આજુબાજુ છે અને આ બાજુ કચ્છમાં કચ્છના એક હિસ્સામાં વરસાદ છે ઉપર વરસાદ છે આ બાજુ ધનબાદની આજુબાજુના હિસ્સાઓમાં વરસાદ છે અને તમને આ સેટેલાઇટ ઇમેજ પરથી એ પણ દેખાશે કે શું પરિસ્થિતિ છે વર્તમાનમાં આ તમને અહીંયા જે દેખાઈ રહ્યું છે આ અસના વાવાઝોડું છે કે જે ઓમાન બાજુ હવે ગમે ત્યારે દરિયામાં સમાઈ જવાનું છે અને આ ગુજરાતની ઉપરની પરિસ્થિતિ રાજસ્થાનમાં વરસી રહેલો વરસાદ આ વર્તમાન પરિસ્થિતિ છે આજના દિવસે સાડા ચાર વાગે છેલ્લે અપડેટ થયેલી આ સેટેલાઇટની ઇમેજ છે તસવીર છે અને એના પરથી તમે આ ઉપરથી પસાર થતા વાદળો અને પછી આપણે ત્યાં પેદા થતી પરિસ્થિતિ અને શું દેખાઈ રહ્યું છે સેટેલાઇટમાંથી ઉપરથી પૃથ્વી જુઓ તો કંઈક આવી અત્યારે દેખાઈ રહી છે કેમ કે આટલા વાદળ અને તમને આ બાકીની બધી વીજળી એના પરથી તમને અંદાજ આવશે કે શું પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે મ્યાનમારની આજુબાજુ શું પરિસ્થિતિ છે આ બાજુ તાઈવાન અને ફિલિપિન્સની વચ્ચે પણ એક સાઇકલોનની અસર છે ટાઈફૂન એને કહે છે તો આ દુનિયાની પરિસ્થિતિ છે હવે આ દુનિયાની પરિસ્થિતિમાં ભારત અને ભારતની અંદર આપણે આપણા રાજ્યની વાત કરવી છે અને અલગ અલગ ઉદાહરણથી સમજવું છે કે શું કામ આપણે ત્યાં પરિસ્થિતિ નથી બદલાતી કેમ કે કમ નસીબે ચહેરાઓ બદલાઈ જાય છે ચરિત્રો નથી બદલાતા એ ચરિત્રો કેમ નથી બદલાતા એની વાત કરતા પહેલા એક જાણીતો શેર કહેવો છે જેમાં કહેવાયું દરવાજો પર સિર્ફ નામપટ બદલે હે અંદર કી પદ્ધતિયા વૈસી કી વૈસી હૈ દરવાજા પર ખાલી નેમ પ્લેટ બદલી દેવાથી અંદરના ચિત્રો નથી બદલાઈ જતા અને બિલકુલ એ જ રીતે ભારતીય રાજનીતિમાં રાજનીતિક બદલવાથી કે રાજનૈતિક પક્ષો બદલવાથી કમનસીબે રાજનીતિની વાસ્તવિકતા નથી બદલાઈ જતી જેનું મૂળ આપણને ભ્રષ્ટાચારી બનાવીને દરરોજ ડૂબાડી રહ્યું છે આપણું ગળું ઘૂંટાઈ રહ્યું છે દરરોજ આપણો શ્વાસ છે એ કોઈ રોકી રહ્યું છે અને છતાંય આપણને એ વાત નથી સમજાતી કે ભ્રષ્ટાચાર આટલા મૂળિયા સુધી કેમ ઊંડો ઉતરી ગયો એવા લોકો કે જેમણે બદલીને એવો દાવો કર્યો કે અમે કટ્ટર ઈમાનદાર છીએ એવા માણસો જેમના માટે ગુજરાતે સ્વીકારવાનો વિચાર પણ કર્યો એવો પક્ષ કે જેના વિશે ગુજરાતીઓ વાત કરતા ચર્ચા કરતા અને આ લોકો આવશે તો રાજનીતિમાં કશું બદલશે એવું વિચારતા થયા એ લોકો સત્તા પક્ષનો ઓપ્શન તો જવા દો વિપક્ષનો અપવાદ પણ ન બની શક્યા એનો ઓપ્શન બનીને ન ઉભરી શક્યા વાત આમ આદમી પાર્ટીની છે સુરત થી શરૂઆત થઈ હતી અને સુરતની આશા હતી કે ગુજરાતમાં કરી કરી શકશે રીતે વિશેષ કંઈ ન શક્યા પણ ગુજરાતીઓની તાકાત તો છે કે જેમણે પાંચ બેઠક આપી આમ આદમી પાર્ટીની એવી ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન બેઠકો જીતી રહી હતી પોતાનો જનાધાર વધારીને આટલા વર્ષો પછી ચૂંટણીમાં પણ જો આમ આદમી પાર્ટીને શરૂઆતમાં પાંચ બેઠકો મળતી હોય તો એ આમ આદમી પાર્ટીની જીત હતી પણ એ જીતને પચાવવી બધા માટે સરળ હોતી નથી સુરતના કોર્પોરેટરો માટે પણ એ સરળ બની નહીં ફરી એકવાર ફરી એકવાર એટલે બોલી રહી છું કેમ કે સુરત કોર્પોરેશન કોર્પોરેટર ક્યારેક ભાજપમાં જવું પછી પાછા આવી જવું પછી એવું કહેવાનું કે ખાલી આમ ડોક્યુ કરીને જોઈ આવ્યા કે શું ચાલી રહ્યું છાંટો મારીને પાછા આવી જાય એ રીતે પણ અમુક અમુક લોકો જઈને આવ્યા પણ ટૂંકમાં આમ આદમી પાર્ટીની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રીથી શું ફરક તો પાંચ વર્ષને જોતા આપણે કહીએ કે શું ફરક તો રાજનીતિમાં નવો ડ્રામા જોયો લોકોને નવું મનોરંજન મળ્યું નવી નવી વાતો સાંભળી થોડી ક્ષણ માટે લોકોએ આશા જોઈ અને પછી ફરી એકવાર એ જ આશા પર ફરી વળતું પાણી જોયું ટૂંકમાં કશું જ ન બદલાયું બે કોર્પોરેટર જીતુ કાછડીયા અને વિપુલ સુહાગિયા એમનું નામ છે અને આ બંને દસ લાખ રૂપિયાની લાંચ લેતા એમને હજી લાંચ લેતા નથી ઝડપાયા એસીબી માં ફરિયાદ ગઈ એ ફરિયાદ શેને લગતી હતી તો પે એન્ડ પાર્કના એક કોન્ટ્રાક્ટર હતા એ કોન્ટ્રાક્ટરે એસીબીમાં એમનો ઓડિયો કે જેની અંદર ઓડિયોમાં એવો દાવો કરાયો છે અને એ ઓડિયો પણ સામે છે કે જેમાં પૈસા માંગી રહ્યા છે એને અલગ અલગ નામ આપી દીધા છે લાંચને રૂપિયા ને કોડવડ આપી દીધો છે અને પછી રૂપિયા માંગી રહ્યા છે એ રૂપિયા માંગતો ઓડિયો આપ્યો અને પછી ઓડિયોમાં એસીડી ની ખરાઈ કરી કે હા ભાઈ એમનો જ અવાજ છે અને પછી એસીબી એમના પર ફરિયાદ નોંધી એસીબી 10 લાખ રૂપિયા ની લાંચની બે કોર્પોરેટર સામે ફરિયાદ નોંધી એ સમાચાર નવા નથી પણ આમ આદમી પાર્ટીના નેતાઓ જે પોતાની જાતને કટ્ટર ઈમાનદાર કહેતા હોય એમની પાર્ટીમાં આવું કશું થાય અને પાર્ટી એ વાતનો સ્વીકાર પણ ન કરે માથા પર કે નહીં અમારા કોર્પોરેટરે આવું કર્યું છે એ શરમજનક છે અને આવું ન થવું જોઈએ રાજનીતિમાં તો સમજવાનું કે નૈતિકતા કોઈનામાં શેષ નથી બચી બધા ખાલી વાતો કરી જાણે છે પોતાના માથા પર જ્યારે એ જવાબદારી લઈ સ્વીકારી અને એને સુધારવાની આવે છે ત્યારે કોઈ જ કશું કરતું નથી આ કિસ્સામાં પણ એ જ જોવા મળ્યું કોર્પોરેશન અને કરપ્શન એ બંને જો ભવિષ્યમાં પૂછાય આવનારા સમયમાં એટલે મને એવું લાગે છે કે દસ વર્ષ પછી સમાનાર્થી શબ્દમાં બંને જોડાઈ જશે કે કોર્પોરેશનનો સમાનાર્થી શબ્દ શું તો લોકો કહેશે કરપ્શન એટલી હદ સુધી ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે એ ભ્રષ્ટાચાર એવો છે કે જેનો લોકોએ દરરોજ સામનો કરવો પડે છે પોલિસી લેવલના કરપ્શન બહુ જ મોટા હોય છે સો પાંચસો બે હજાર કરોડના હોય છે ખબર નથી પડતી એટલે આપણે સાંભળ્યા એબીસીડીના બહુ બધા કોંગ્રેસના રાજના ભ્રષ્ટાચારની એબીસીડી એટલે કે ટુજી સ્પેક્ટ્રમનું કૌભાંડ થયું ને કોલ થયું ને ચારા થયું પણ આ કોર્પોરેશનના એવા કૌભાંડ છે કે જેમાં માણસો સીધી રીતે અસર પામે છે હું ઘરની બહાર નીકળું છું ને ગટર બેક મારતી હોય છે અને હું જીવી નથી શકતી અને શહેરોમાં બીમારીઓ ફેલાય છે રસ્તા ઉપર જતા હોય ત્યારે ચંદ્ર પર ચાલતા હોય એવું લાગે છે એટલે ગુજરાતીઓને તમે ધરતી પર રહીને સ્પેસનો અનુભવ કરાવી રહ્યા છો જે અનુભવ એમને નથી કરવો એમને અનુભવ કરવો હશે તો એ ગગનયાનમાં એન્વોલ્વ થશે આગળ વધી રહ્યું છે વૈજ્ઞાનિક ક્ષમતામાં કે અવકાશમાં લઈ જવા માટે સક્ષમ છે પોતાના નાગરિકોને તો એમને એમ જવા દો આ રીતે અનુભવ ન કરાવો પણ ચાલુ છે બહુ જ લાંબી યાદી છે એટલે કોંગ્રેસ ભાજપ બધાના જ કોર્પોરેટરની લાંબી યાદી છે ભારતીય જનતા પાર્ટીના એક જયંતીલાલ ભંડેરી સામે કેસ થયો હતો એના પછી એક વીણા જોશી અને મીના રાઠોડા સુરતના જ નામ બોલી રહી છું પચાસ હજાર લાખ એમાં પણ એમને જેલ થઈ કોંગ્રેસમાંથી એક કપિલા પટેલ હતા ભેસ્તાનના એક સતીશ પટેલ હતા એમને સામે પણ કેસ થયો એટલે કરપ્શનમાં કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી બધા સરખા સાબિત થાય છે એટલી હદે સરખા સાબિત થાય છે કે જનતાની પાસે એ જવાબ નથી હોતો કે આમાંથી કોને પસંદ કરવા ત્યારે પ્રશ્ન એ પૂછાય છે કે ભાઈ બધા ખરાબ છે તો અમે ઓછા ખરાબને પસંદ કેમ ન કરીએ તમે ઓછા ખરાબને પસંદ કરશો તો એ દસ લાખની લાંચ માગશે પચાસ લાખની લાંચમાં માંગવાની જગ્યાએ એનાથી શું જનતાની સમસ્યાઓનો નિકાલ આવશે જવાબ ના છે ઓછા ખરાબ એ પસંદગી છે જ નહીં જનતાએ એ વાતનું દબાણ રાજકીય પક્ષો પર લાદવું પડશે કે તમે અમને સારા ઉમેદવાર આપો આપણી વર્તમાન લોકશાહી છે એ વ્યવસ્થામાં હાઈ કમાન્ડે જ રાજા છે પાર્ટીને એવું લાગે કે આ માણસને મારે ઉભો રાખવો છે એટલે રાખે છે 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 માણસને આવડે કે કે કેમ કેમ એ માણસની અંદર એટલી સેન્સ એને કોર્પોરેટર બનીને કામ શું એની સમજણ છે કે કેમ એ ધારાસભ્ય બન્યા પછી વિધાનસભામાં પ્રશ્ન પૂછી શકશે કે કેમ એ અધિકારીઓ પાસે કામ કરાવી શકશે કે કેમ એની શું જવાબદારી આવે છે કે કેમ એની સમજણ એનામાં છે અને નથી તો એને એટલા માટે ત્યાં બનાવવામાં આવે છે કાંઈ કેમ કે પાર્ટીને એક જાતિનો એવો માણસ જોઈએ છે એ જાતિના બધા જ માણસો એવા હોતા નથી કે જેને બધાને બોલતા ન આવડતું અમુક એવા પણ હોય છે કે જે બહુ હોય છે પણ એમને નથી લેતા એટલા માટે કે હોશિયાર છે તો બોલશે તમારી સામે બોલશે તમારું નહીં માને એટલે જ નેતાના જે કયાગ્રા લોકો હોય જે નેતાની ચાપલુસી કરતા હોય જે હાઈકમાન્ડની આગળ પાછળ ફરતા હોય માત્ર એવા નેતાઓનું બધી પાર્ટીમાં વર્ચસ્વ છે જે પાર્ટીમાં જે રાજા એની આજુબાજુના જેટલા માણસો ચપરાસી બનીને એમની ચાપલુસી કરવા માટે ફર્યા કરે એ લોકોની સત્તા આવે બાકી તમે હોશિયાર છો તમે વિદ્વાન છો તમારી પાર્ટીની વિચારધારાને વળગેલા છો તમે કરપ્શન સામે લડવા માંગો છો તમે બહુ જ સારા વક્તા છો તમે બહુ જ સારા સમાધાન લાવી શકો છો તમારી પાર્ટીમાં તમારું કોઈ જ સ્થાન યોગદાન વિશેષ નથી તમારું તમારી કાસ્ટ એટલે કે તમારી જાતિ અને તમારી ચાપલુસી એ બંનેનું કોમ્બિનેશન થાય ને સમીકરણ બને તો જ તમારું સ્થાન છે બાકી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને પાર્ટી પાસે એવા રાજનેતાઓ તો આજે હશે જ જ અને છે કે જે બધું બદલી શકે એમાં એ કોંગ્રેસ અને ભાજપ તો બહુ જૂના પક્ષો છે એની પાસે તો બહુ કસાયેલા ગડાયેલા અને અદભુત કાર્યકર્તાઓ છે પણ એ લોકોનું ક્યાંય સ્થાન નથી એટલી હદે સ્થાન નથી કે એ લોકોને કોઈ પૂછતું એ નથી એ લોકો ગાંડા ગણાય છે આજના સમયમાં આ પરિસ્થિતિની વચ્ચે બીજો એક કિસ્સો રાજકોટથી પણ સામે આવ્યો ભારતીય જનતા પાર્ટીએ જે કોર્પોરેટરને લાંચ લેવા માટે ટીઆરપી ગેમ ઝોન પછી સસ્પેન્ડ કર્યા હતા એ લોકોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી પાર્ટીના આ જ માપદંડો ચાલતા હોય છે બેધારી તલવાર ક્યાં ચાલે છે બે અલગ અલગ માપદંડો ક્યાં ચાલે છે તો મુખ્યમંત્રીએ હજી ત્રણ ચાર દિવસ પહેલાં જ એક જગ્યાએ ભાષણ આપ્યું અને મેં બહુ જ સુંદર વાત કરી ઓર્ગેનિક ખેતી વિશે વાત કરી રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી વિશે હું જ્યારે મુખ્યમંત્રીને સાંભળી રહી હતી તો મને એવું લાગ્યું કે એમનામાં હજી એ હ્યુમન ટચ છે એ માનવીય સ્પર્શ છે કે એ સામાન્ય માણસની વાતોને સમજી શકે છે ને પછી બિલકુલ સામાન્ય શૈલીમાં એ વાતને લોકોની વચ્ચે મૂકી શકે છે એમને ફરક પડે છે પર્યાવરણના બદલાવાથી એમને ફરક પડે છે માણસોના મરવાથી એમને ફરક પડે છે ઘરમાં પાણી ભરાવવાથી અને એટલે જ એમણે મીડિયાને અનુલક્ષીને એક વાત કરી કે સમાચાર માધ્યમો જે સમાચાર બતાવે છે એને જો તમે ફીડબેકની જેમ પોઝિટિવલી નથી 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 લેતા જગ્યા પર આપતા ખોટું થાય છે રોકવાની કોશિશ કરતા તો તમારે એ રીતે જોવું પડશે એને સીએમ એક બાજુ આ વાત કરી અને ચાર દિવસ પછી વડોદરાથી ત્રણ ચાર પત્રકારોનો મને ફોન આવ્યો એમણે કહ્યું કે એમણે એક વિડીયો ચલાવ્યો હતો એ લોકો ગ્રાઉન્ડ ઝીરો પર ગયા અને સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલની સામે લોકોમાં રોષ હતો એ રોષ વ્યક્ત કરતી વખતે એક એક વિડીયો એવો હતો જે મને બહુ જ સારી રીતે યાદ છે અને મેં મારા મનમાં જોયા પછી વિચાર આવ્યો કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે એ વ્યક્તિએ જે ગંદા ઈશારા કર્યા છે ધારાસભ્ય માટે તમે સંજોગોમાં જસ્ટિફાઈ ન કરી શકો કદાચ મને એ વિચાર એટલે આવ્યો કેમ કે હું પણ સ્ત્રી છું અને એટલે હું સમજુ છું કે એ જે થયું એ કર્યું હમણે ન જ થવું જોઈએ કોઈ પણ સંજોગોમાં ન થવું જોઈએ અને હું ત્યાં હોત તો કદાચ એને કરવા પણ ન દેત બોલવા પણ ના દેત એને ટોકતી અને રોકતી પણ આ ન ચલાવતી પણ પત્રકારત્વમાં પણ સ્ત્રીઓ તો ઓછી જ છે આખી દુનિયાની આ સમસ્યા છે એ સંવેદનાઓ બેલેન્સ કરવા માટે બી બહેનો ક્યાં છે કે જે સમજી શકે કે આવું ન થવું જોઈએ પણ ખેર એ વિડીયોના આધાર પર એ જે થયું એ વ્યક્તિનો દોષ હતો જે આ બોલી રહ્યો છે એનો આ દોષ હતો અને એટલે જ એ વિડીયો ચાલ્યો એના પછી હવે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાંથી પોલીસ વારંવાર પત્રકારોને ફોન કરીને કહી રહી છે કે તમારા પર કેસ થયો છે તમે જવાબ લખાઈ જાવ એકવાર અહીં આવીને અગતરું દબાણ દબાણ ઊભું કરવાની એ લોકો પર કોશિશ થઈ રહી છે માત્ર એટલા માટે કેમ કે એ લોકો સૌથી વધારે જ્યાં રોષ દેખાયો એ ક્ષેત્રોમાં જઈને એના વિડીયો બતાવી રહ્યા હતા સ્થાનિકો ગુસ્સે છે જો સ્થાનિક કોઈ પણ વ્યક્તિ અભદ્ર ભાષામાં અભદ્ર રીતે વાત કરી રહ્યો છે તો એ વ્યક્તિની સામે તમે પગલા લો તમને એવું લાગે છે કે કોઈએ કંઈ ખોટું કર્યું તો એની સામે પગલા લો પણ વડોદરામાં સ્થાનિક જેટલા પણ પત્રકારોએ આ વિડીયો ચલાવ્યો એ બધાને વડોદરા પોલીસ ફોન કરીને કહી રહી છે કે તમે જવાબ લખાવી જાઓ તો તમે ખરેખર એવું ઈચ્છો છો એટલે શું માનવાનું કે મુખ્યમંત્રીએ કહ્યું કે પોઝિટિવ લેજો એટલે તમે આવું પોઝિટિવ લીધું કે આવો કરી દો તો આ પ્રકારની જ્યાં સુધી સિસ્ટમ ચાલતી રહેશે ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈને કશો ફરક પડવાનો છે વડોદરા પોલીસે તો ફરી એકવાર એ સાબિત કર્યું છે કે એમને કોઈ ફરક પડ્યો નથી વડોદરાને જે થવું એ થાય કોર્પોરેશનને ફરક નથી પડ્યો નેતાઓને નથી પડ્યો આમને નથી પડ્યો પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં વાત ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની કરવી છે સદસ્યતા અભિયાન એવો અભિયાન કે જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો પોતાની પોતાનું સભ્યપદ રિન્યુ કરાવે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ભારતીય જનતા પાર્ટીની આ લાક્ષણિકતા છે કે પોતાના સંગઠનને નબળું નથી પડવા દેતા અને જ્યાં એવું લાગે કે સંગઠન નબળું પડ્યું છે ત્યાં ફરી એકવાર એને રિવાઈવ કરવાની કોશિશ કરે છે આખા દેશમાં આ ફરી એકવાર થઈ રહ્યું છે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં પણ આવવાના છે અને જન્મદિવસ છે અને ખાસા વર્ષો પછી પ્રધાનમંત્રી પોતાના જન્મદિવસે ગુજરાતમાં રહેવાના છે તો એ સંદર્ભે પણ ગુજરાત ભાજપે ફરી એકવાર એ ઉર્જા અને જોશ પૂરવાની શરૂઆત કરી છે ગાંધીનગરથી અમદાવાદ મેટ્રો ટ્રેનનો જે પ્રોજેક્ટ છે એને પણ પ્રધાનમંત્રી મોદી લીલી ઝંડી આપવાના છે શરૂ કરવાના છે સદસ્યતા અભિયાનમાં પ્રધાનમંત્રી દેશમાં જે કાર્યક્રમ થયો ત્યાં પોતે ફરી એકવાર ભાજપના સભ્ય બન્યા તો અહીંયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આપણે કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે આપણે એક સીટ ગુમાવી પરંતુ હવે એમાંથી આગળ વધીને આવનારા દિવસોમાં જે નિરાશાનું વાતાવરણ છે ખંખેરીને બહાર આવવું પડશે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પંદર અને સોળ ગુજરાતના પ્રવાસે છે એક કાર્યક્રમ એમનો ડીસામાં છે ડીસાના કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ ગાંધીનગર રાત રોકાશે રાત્રિ રોકાણ પછી સવારે એમનો મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે ત્યાર પછી મેટ્રોનો એક કાર્યક્રમ છે અને સાંજે લગભગ ચાર વાગ્યા એટલે ત્રણ વાગ્યા પહેલા બધા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે એક લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજીવાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર એ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાત પ્રદર્શન તે દિવસે કરવાનું છે એમનું ભવ્ય સ્વાગત કરીને આખા દેશમાં એક મેસેજ આપવાનો છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર